वसंतपुरा सावली के निवासियों के द्वारा जीईबी का किया गया घेराव। सावली की जीईबी पर ताला लगा दिया। बड़ी संख्या में लोग सावली जीईबी का किया घेराव। उन्होंने जीईबी का गेट बंद कर दिया, धरना और धरने पर बैठ गए। अवार नवार सावली तालुका और आसपास के इलाकों में पिछले दो दिनों से बिजली बंद होने की घटनाओं से लोग गुस्से में हैं। बिजली के चले जाने से छोटे छोटे बच्चे भी परेशान हो जाते हैं। सावली जीईबी के उप अभियंता वडोदरा में रहते हैं और सावली तालुका के ग्रामीणों को अक्सर बिजली की कमी के कारण समस्याओं का सामना करना पड़ता है। क्या यह सावली जीईबी के लिए उपयुक्त है? ग्रामीणों ने घर वकरी के सामान के साथ लाइट बहाल होने तक अनिश्चितकालीन धरने पर बैठ गए। सावली जीईबी की लापरवाही के कारण कुछ दिन पहले एक बूढ़े और बीमार जानवर की करंट लगने से मौत हो गई थी। समस्या एटली घर तो लाइट है, हूँ सावली नगर विस्तार नी अंदर हो छू, परंतु सावली ना विविध विस्तारों नी अंदर जो छेवाड़ा मानवी है, सावली तालुको एटले गुजरात राज्य ना मोटा में मोटो तालुको कहवाय छे। अनेक विस्तार छे जेनामां नानो रोड जे तमे साइकल लईने पण जाओ त्यां पहोंची शकाय छे, परंतु त्यां वीजळी नथी पहोंचती। पहोंचे छे तो क्यारे पहोंचे छे? मेन मुद्दो ए छे કે ચોમાસું પૂરું થયા પછી પણ અવારનવાર સાવલી જીબી દ્વારા લાઇટો કાપવામાં આવતી હોય છે, તો મારું કહેવાનો મતલબ એક જ છે કે તંત્ર ઘોર નિંદ્રામાં સુઈ રહ્યું, પ્રી મોનસૂન કામગીરી નથી થઈ, છેવાડાના માનવી સુધી લાઇટો નથી પોકી રહી, એટલા માટે અમે આજે સાવલી જીબીની બહાર તાળાબંધી કરીને ગાડલા અને બધું જ નાવા બાવાની સામગ્રી લઈને આગળ બેઠા છે લાઇટો જ્યાં સુધી, અને સાવલી જીબીના જે અધિકારી કહેવાય છે પિનાંગનભાઈ પટેલ સાહેબ, સાહેબજીને એટલે કહું, સાહેબજી આપ એસીની અંદર ના સુઈ રહો, સાવલી તાલુકો બહુ મોટો છે, નાના નાના લોકો છે, ખેતી કરીને જીવે છે, એ લોકો સામું જુઓ, સાહેબ આપ એસીની અંદર ના સુઈ રહો, લોકોની સમસ્યા છેલ્લા ઘણા ટાઈમથી આ સમસ્યા છે। ચોમાસું કાનનું પૂરું થઈ ગયું તો આપ શું એ પ્રીમ મોનસૂન કામગીરી નથી કરી? મારે આ જીબીના અધિકારીઓને પૂછવું છે, આજે શું માંગણી છે તમારી જીબી જો? મારી એટલી જ માંગણીઓ છે, હું તો સાવલીમાં છું છું, મારા ઘરે લાઇટો છે, હું ના નથી કહેતો, કેમ નગરમાં જ લાઇટો છે, નગરમાં પણ અવારનવાર લાઇટો જાય છે, કેમ લાઇટો જાય છે? મારો કેવો લાઇટો જાય એનું કઈ વાંધો, 10-15 મિનિટ ની અંદર લાઇટ આવી જાય એનું કઈ વાંધો નથી, શું કહી શકાય? રાજ્ય સરકાર દ્વારા જે મોટી વાતો કરવામાં આવે છે, જળ પાણી રસ્તા વીજળીની તમામ સુવિધા છેવાડાના નાગરિકને મળી છે, તો આ કઈ ખોખલો? રાજ્ય સરકાર દ્વારા ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા જે લાખો રૂપિયાના પગાર લે છે અને પોતાના 1.5 લાખ રૂપિયાના બિસ્તર પર સુઈ રહે છે ને, એ લોકોને આ કહેવા માંગુ છું કે તમે સાવલી તાલુકાની જે છેવાડાના માનવી સુધી પોક્યા નથી, તમારી વીજળી જ્યાં સુધી નથી પોકી, એના માટે આ આંદોલન, માંગણી નહીં સંતોષાય તો શું કરશો? આત્મવિલોપન કરીશું 100%. આપનું નામ? આકાશ પટેલ.